વિડિયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેવું. જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ મિત્રો નીચે લાલ કલરનું બટન દેખાતી દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. ખાસ પહેલાં તો આપણે એ જણાવવાનું છે કે છેલ્લા ઘણા દિવસથી આપણે એક માવઠું ચાલી રહ્યું હતું અને માવઠું પણ ઘણી જગ્યાએ હેવી માવઠું થયું છે. માવઠાને કારણે ઘણું બધું નુકસાન પણ થયું છે અને છેલ્લા ઘણા દિવસથી સતત ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું ચાલતું હતું. હવે એ માવઠાથી આપણે આવતીકાલથી છુટકારો મળશે. આવતીકાલે સાંજ સુધીમાં ગુજરાતનું વાતાવરણ ધીમે ધીમે ચોખ્ખું થશે, ખુલ્લું થઈ જશે. આવતીકાલે 9 માર્ચ છે અને 9 માર્ચથી પછી કોઈ હમણાં માવઠાની શક્યતાઓ નથી. 9 માર્ચથી લઈને 12 માર્ચ સુધી માવઠાની શક્યતાઓ નથી. 9થી લઈને 12 સુધી અમે છેલ્લા ઘણા દિવસથી કહીએ છીએ કે 9 માર્ચથી લઈને 12 માર્ચ દરમિયાન રાજ્યની અંદર તાપમાન ઊંચું જશે. અત્યારે જે નોર્મલ તાપમાન છે તેમાં 3 થી 4 ડિગ્રી સુધીનો વધારો થશે અને એક પ્રકારે હીટવેવનો રાઉન્ડ છે એ જ આવી રહ્યો છે, જે આપણે નોંધ લેવાની છે. કેમ કે આવતીકાલથી ધીમે ધીમે આપણું તાપમાન ઊંચું જશે. સાથોસાથ મારે આપણે એ જણાવવાનું છે કે તાપમાન ઊંચું જશે એની સાથોસાથ ઉકળાટ અને બફારો છે એમાં પણ વધારો થઈ શકે છે. કેમ કે રાત્રિનું વાતાવરણ ઠંડુ હતું, હવે એ ઠંડુ વાતાવરણ નહીં રહે. રાત્રિના ટાઈમે પણ ગરમીનો અહેસાસ થશે, દિવસે પણ ખૂબ તાપ પડશે અને દિવસે પણ ગરમીનો અહેસાસ થશે. એટલે દિવસ રાત બંનેની અંદર ગરમીનો અહેસાસ થશે, સાથોસાથ તાપમાન છે તે ઊંચું જશે અને આ 9 થી 12 માર્ચ દરમિયાન આવું વાતાવરણ જોવા મળશે. પવનની સ્પીડ આમ તો નોર્મલ ચાલી રહી હતી. અત્યાર સુધી પવનની સ્પીડ છે એ 8, 9 અથવા તો 10ની આસપાસ ચાલી રહી હતી. આવતીકાલથી થોડીક પવનની સ્પીડ વધશે. જો કે કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી, ઊંચાઈવાળા પાક હોય એ ઢળી જાય આ ટાઈપનો કોઈ પવન નહીં હોય, પણ સામાન્ય વધારો થશે. જે 8, 9 કે 10ની આસપાસની જે સ્પીડ હતી એની જગ્યાએ વધીને 12 થી લઈને 15ની સ્પીડ પવનની થઈ શકે છે અને એ પણ 9 થી લઈને 12 તારીખ દરમિયાન એમ 4 દિવસ સુધી આ પવનની સ્પીડ વધી શકે. એટલે ગરમી, ઉકળાટ, તાપમાન અને પવન આ સ્થિતિ છે 12 માર્ચ સુધી રહેવાની છે. 12 માર્ચ પછી ફરીથી એક માવઠાની શક્યતાઓ છે. જો કે સમય નજીક આવશે ત્યારે ચોક્કસથી આપને એ વાતની માહિતી આપવામાં આવશે. પણ બીજી વાત આપણે જે કરવાની છે એ કરવાની છે કે અત્યારે જે માવઠું પડ્યું અને એને કારણે જે શિયાળુ પાક હતો, જે શિયાળુ પાક અત્યારે હાર્વેસ્ટિંગ ટાઈમે હતો, ઘણી જગ્યાએ ધાણાનું કટિંગ થઈ ગયું હતું, વાઢી લીધા હતા, કોઈ જીરું વાઢી લીધું, ઉપાડી લીધું હતું, અથવા તો અન્ય પાક છે એ ખેતરમાં પડ્યો હતો અને એના ઉપર માવઠું થયું છે, જે માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. આ નુકસાનીનું સર્વે તાત્કાલિક થવું જોઈએ. સરકાર તરફથી આના પગલાં લેવા જોઈએ. આના પગલાં લઈને સર્વે કરી અને જે પણ ખેડૂતોને પોતાના વિસ્તારની અંદર માવઠું થયું હોય અને નુકસાન થયું હોય એને કાયદાકીય મુજબ જે 2 હેક્ટરની મર્યાદા છે કમસે કમ એ મુજબ પણ વળતર ચૂકવવું જોઈએ, જેથી કરીને આપણો ગુજરાતનો ખેડૂત કરજમાં ડૂબેલો છે, વધારે ઓર કરજમાં ન ડૂબે એ માંથી આપણે બચાવી શકીએ. કેમ કે જે મોંઘી દવાઓ, ખાતર છે, બિયારણ છે, મજૂરી ખર્ચ છે, આ તમામ ખર્ચો કરી અને પછી જે દિવસ રાતની મહેનત પછી ઉત્પાદન આવ્યું હોય અને એ ઉત્પાદન અચાનક જ કોઈ કુદરતી આફતને કારણે નુકસાન પામે ત્યારે ચોક્કસથી એ ખેડૂત માટે આભ ફાટ્યું હોય એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે. કેમ કે હું પોતે એક કિસાન પુત્ર છું. મેં નાનપણની અંદર ખૂબ ખેતી કરી છે અને ખેતીની અંદર જ્યારે પણ આવી પરિસ્થિતિ થતી હોય ત્યારે